हाल जारे कोरोना केस वधता रेमडेसिविर इंजेक्शन नी मांग वधी छे त्यारे पाटण खाते रेमडेसिविर इंजेक्शन डेपो शुरू करवाना मुख्यमंत्री पासे मांग करवामां आवी छे। तो पाटणना धारासभ्ये ना मुख्यमंत्री पासे मांग करी छे अने धारासभ्य किरीट पटेले नितिन पटेल ने पत्र लख्यो छे। પાટણમાં પણ છેલ્લા 7 દિવસથી 500 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે અને ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। તો લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે। તો તાત્કાલિક આ ઇન્જેક્શન ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કોરોનાએ भारे मुश्किल सर्जी से शहरों के गामडा लोग भारे मुश्किल में है। ये दिवस की जी रीते तमने समाचार जुए ये रीते स्मशान हो हॉस्पिटल आज कोरोना दर्दियों स्मशान अंदर मृतदेहों उभराई रहा है। पाटण जिला अंदर पर बहु खराब परिस्थिति है। गई काले मारा पर 2-3 डॉक्टरों फोन आएगा અને ડૉક્ટરશ્રીઓએ મને જણાવેલું કે સાહેબ પાટણની અંદર રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી। મેં તપાસ કરી એમની વાત સાચી હતી। તાત્કાલિક મેં ગઈકાલે સાંજે જે ડ્રગ કમિશનર છે કોશિયા સાહેબ એમના સાથે વાત કરી અને આરોગ્ય કમિશનર શિવ હરે સાહેબ જોડે વાત કરી અને એમને તાત્કાલિક પાટણ જિલ્લાની અંદર જે પણ એના હોલસેલના ડીલર હોય એમને તાત્કાલિક રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડવા માટે અને પાટણ જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતનો એક રેમડેસિવિર ઇન્જેક્શન માટે ડેપો શરૂ કરવા માટે મેં વિનંતી કરી છે। આજે મેં પત્ર પણ લખ્યો છે અને એની અંદર જે ખાનગી હોસ્પિટલો છે એ ખાનગી હોસ્પિટલોની અંદર જે દર્દીઓ દાખલ થયા છે એમને વ્યાજબી ભાવે કોઈપણ પ્રકારના કાળાબજાર સિવાય તાત્કાલિક રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે એના માટે મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે અને આવતીકાલે હું આરોગ્યમંત્રીને અને મુખ્યમંત્રીને રૂબરૂ પણ મળવા છું। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે। પાટણ ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન ડેપો શરૂ કરવા નાયબ મુખ્યમંત્રી પાસે માંગ કરી છે। હાલ કોરોનાના કેસ વધતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી છે અને પાટણમાં પણ છેલ્લા 7 દિવસથી 500 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે અને ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। તો લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે। તો તાત્કાલિક આ ઇન્જેક્શન ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે।